वंदे श्री हरे कृष्ण राज चरणम सर्वेश्वरम स्वामिनम मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्ध्वारकं वन्दे कारणकारणं ऋषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणां धामप्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतं 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 बोलो श्री स्वामीनारायण भगवान नी जय। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सद्गुरुदेव की लोयधाम न्यूजर श्री श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला लोयाधाम परिवारना तमाम भक्तोने जय स्वामीनारायण जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत काले आपणे जोयुं के सुंदरजी दीवान ने स्वामी कह्युं के भाई तमे शेनी चिंता करो छो, रखे वाड़ो हरिनो आधार मानो आप, अमे तो एक हरि थी बीए छे, एक अमारा जे सदगुरु एमने थी अमने भय छे, बीजा कोई नो अमने भय नथी। माटे तमे छे ने मन मुकीने ए ओरडो साफ करावो। शु कीधु भगत? ओरडो साफ करावो। સ્વામીની આવી નિષ્ઠા જોઈને સુંદરજી દીવાનના હૃદયમાં ખૂબ દિવ્ય ભાવ થયો। હવે આટલા મોટા જે રાજાના દીવાન હોય, આપણે ગઈકાલે વાત કરી હતી, પરમ દિવસે વાત કરી હતી, સુંદરજી દીવાન કે જેવા તેવા વ્યક્તિ હતા નહીં, સાચી વાત ને ભગત? સુંદરજી દીવાન જેવા તેવા હતા? આપણે એની વાત કરી, આપણે એનું આખ્યાન લેવું છે કે હતા કેવાય,
જે રાજાના દીવાન હોય, રાજાના કારભારી હોય, જેવા તેવા હોય, રાજા જેવા તેવા વ્યક્તિને રાખે ભગત? ના રાખે ને, ના રાખે ક્યારે. સુંદરજી દીવાન બુદ્ધિશાળી હતા. આ ભુજના સુંદરજી સુથાર રાજના કારભારી હતા. આજે એમના વિશે આપણે ટૂંકમાં જાણીશું. ભુજના સુંદરજી સુથાર રાજના કારભારી હતા એનો ઇતિહાસ ખૂબ જાણવા જેવો છે. જો જાણી ન રાખીએ ને તો આપણને ખ્યાલ ન આવે કે સ્વામીને કેવા વ્યક્તિ મળ્યા હતા. અને પ્રથમ જ વાર પેલા ધડાકે બુદ્ધિશાળી વ્યક્તિને નિશ્ચય કરાવવો જેવી તેવી વાત છે ભગત? હે, બે પાંચ વાત ના સમજતો હોય ને પેલા તમે મધ્યમ વર્ગના હોય કે પછી એને કઈ ભગવાનમાં મૂળવાળા હોય એને તમે સમજાવી દો પેલી વાત તો બરાબર છે. પછી ધીરે ધીરે તમારો સમાજ ડેવલપ થાય પછી બુદ્ધિશાળી હોય વાત આખી અલગ છે. પરંતુ પ્રથમ જ જ્યારે ભુજમાં સત્સંગના પાયા નખાતા હતા અને બુદ્ધિશાળીનો મતલબ બુદ્ધિશાળી વ્યક્તિ સ્વામી પાસે આવે એ કેટલું મોટું કહી જાય છે. સ્વામી પાસે જેવા તેવા વ્યક્તિને કહે, સ્વામી કે જેવા તેવા વ્યક્તિને ક્યારે નિશ્ચય કરાવ્યો તમને જોવા નહીં મળે. બહુ સ્વામીને જે જે મળ્યા છે ને પાત્ર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહેતા બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી મળ્યા છે. સયાજી ગાયકવાડ જોવો, પછી આ સુંદરજી દીવાન જોવો, હજી ઘણા બધા આપણે આગળ લેવાના છે. ભારેમાં ભારે કામ હોય, કપરુંમાં કપરું કામ હોય તો મહારાજ કોને આજ્ઞા કરતા ભગત? સ્વામીને. કોઈને નિશ્ચય કરાવવાનો હોય ભગત, સુંદરજી દીવાન નહીં સ્વામી, ભારે ભારે મહારાજ થોડો સુંદરજી સુથાને કામ કરવા મોકલે. ભારેમાં ભારે કપરામાં કપરું કામ હોય, સ્વામિનારાયણ વિજય તે તરામ કરાવ મોકલાતા થોડા કે સુંદરજી સુથારને મોકલાતા? કોને મોકલાતા ભગત? કોને મોકલાતા? સ્વામીને મોકલાતા. કોને બોલો તો ખરા? સ્વામીને મોકલાતા. એટલે આ વાત યાદ રાખવા જેવી છે કે ભારેમ ભારે કપરામ કપરું કામ હોય કોને મોકલાતા? સ્વામીને મોકલતા. મહારાજ હોય તો શું અને રામન સ્વામી હોય તો પણ શું. હજી તો ભુજમાં સત્સંગના પાયા નહોતા, ભુજમાં કોઈ ઓળખતું હતું એવા રામન સ્વામી આજ્ઞા કરી ત્યાં ભણવા જાઓ. એમાં સુંદરજી સુથારનો યોગ થયો. આજે એમના વિશે આપણે થોડુંક જાણીએ. ભુજમાં એક સુંદર સુથાર બેન રહેતા હતા. એ ભુજના એક સુંદર સુથાર બેનને મોરબી તાલુકાના દહીસરા ગામમાં પરણાવવામાં આવી હતી. ભુજની એક સુથાર બેન હશે, એમને મોરબી તાલુકાના દહીસરા ગામમાં પરણાવવામાં આવી હતી. અને એ વખતે એ કચ્છમાં રાજકુટુંબમાં એક કુંવર હતો. એ કુંવરને થોડુંક મન દુઃખ થયું, રાજકુંવરને એવું મન દુઃખ થયું કે રાજમાં રાજ્યમાં રહેતો હતો એટલે રાજકુંવર એટલે રાજ્યમાં તો તમને ખબર છે ને ખટપટ ખટપટ ઝીણું ઝીણું કંઈક ને કંઈક ને કંઈક ને કંઈક ને ભગત હાલતું હોય ને કે ના હાલતું હોય. એક સામાન્ય ઘરમાં ચાલતું હોય તો પછી રાજપરિવારની વાત શું કરવી. એટલે થોડી અંદરો અંદર રાજ્ય ખટપટને કારણે છે ને એ રાજકુંવર હતા ને રાજકુટુંબના એ ભુજ છોડીને નાસી ગયા. પછી નાસ્તા નાસ્તા કહેતા ભાગતા ભાગતા એક કુંવર છે ને દહીસરા આવીને, જ્યાં દહીસરાની દહીસરા જે ગામ હતું એ ગામમાં જે તળાવ હતું ને એ તળાવ પાસે જે પાળ હતી ને પાળ ઉપર સુઈ ગયા એ રાજકુંવર. પછી એ વખતે એક સંન્યાસી હશે, એ સંન્યાસી ત્યાંથી નિસરતા હશે. એ નિસરતા હશે ને ત્યારે આ રાજકુંવરને ત્યાં તળાવના કિનારે પાળ ઉપર સૂતા જોયા. એટલે સહજ છે, સૂતા હોય તો જાય તો ખરા કે આ સૂતા છે કેમ? દેખાય છે
રાજકુંવર જેવા એટલું સૌમ્ય ચહેર વસ્ત્ર વેશભૂષા બધું જ વેશભૂષા જોતે એમ લાગે છે આ છે કંઈક વ્યક્તિ મોટી. પૂછે તો ખરા શું થયું છે. એટલે સંન્યાસી કોની પાસે ગયા? એ રાજકુંવર પાસે ગયા. એ સંન્યાસી રાજકુંવર પાસે ગયા અને જગાડ્યો કે ભાઈ તને શું થયું છે? પછી કહે એને જે આપવીતી કીધી કે મને થોડુંક ખટપટના કારણે હું છોડીને આવતો રહ્યો છું. પણ ક્યાંથી તું આવ્યો છે? એટલે કાંઈ કીધું નહીં, પરંતુ આ સંન્યાસી હતા ને એટલે બહુ મોટા હતા, જાણતા હતા જ્યોતિષના. એટલે છે ને રાજકુંવરના પગમાં એને ચિહ્ન જોયા, એને ચિહ્ન જોઈને જ એની પાસે ગયો. તો પૂછ્યું એને તું કોણ છો? પણ જણાવ્યું નહીં. એટલે એને પગમાં રાજચિહ્ન જોયા એટલે એમને કીધું પછી કે તમે છે ને ભવિષ્યમાં બહુ મોટા રાજવી થશો. સંન્યાસીએ એ કુંવરને સંન્યાસીને ખ્યાલ આવી ગયો કે આ બહુ મોટા રાજી થવાનો છે, એટલે કીધું પગના ચિહ્નો જોઈને કે તમે છે ને બહુ મોટા રાજવી થવાના છો, અને જો તમને આ દહીસરા ગામમાં તમને દહી જારની રાબ અને ઘોડો મળે ને તો મારું વચન સત્ય થશે એવું તમે માનજો. આવું કુંવરને કીધું. એમ કહીને ત્યાંથી સંન્યાસી ચાલતા થયા. એટલે રાજકુંવરને આવું જ્યારે સંન્યાસીએ કીધું ને એટલે રાજકુંવર આ વસ્તુ સાંભળીને છે ને આ ભવિષ્યવાણી સાંભળીને વિચારમાં પડી ગયા કે આ સંન્યાસી શું કહેવા માંગે છે મને, કે જો તમે આ દહીસરા ગામમાં તમને દહી જારની રાબ અને ઘોડો મળે ને તો મારું વચન સત્ય માનજો કે ભવિષ્યમાં તમે રાજવી થશો એમ. એટલે વિચારમાં પછી ત્યાંથી એક સુંદર કહેતા થોડી વારમાં ત્યાં ભોજની જે સુથાર બહેન હતી ને એ ત્યાં પાણી ભરવા આવી. સુથાર બહેન હશે ભોજની એ ત્યાં પાણી ભરવા આવી તળાવના કિનારે. પાણી ભરવા આવીને ત્યાં બહેન છે ને આ કચ્છના કુંવરને ઓળખી ગઈ. આ કચ્છના કુંવરને ઓળખી ગઈ, ઓળખી ગઈ અને પોતાને ઘેર લઈ ગઈ. લઈ ગઈ અને એને જમવા માટે પછી દહી અને જારની રાબ આપી, અને જારની રાબ આપીને પછી બેને કીધું ભાઈ હું તને ઘોડો આપું છું, એ ઘોડો લઈને તું અહીંથી ભાગી જા. જે સંન્યાસીએ વાત કીધી હતી ને સાચી પડી આને કુંવરને. એટલે એ બેને છે ને સુથાર બેને દહી જારની રાબ અને ભાગવા માટે ઘોડો આપ્યો. ઘોડો આપ્યો ને પછી વિશ્વાસ આવી ગયો. કોને વિશ્વાસ આવી ગયો? કુંવરને, કે મને જે ઓલા પેલા સંન્યાસીએ કીધું હતું કે દહી જારની રાબ અને ઘોડો મળે તો મારું વચન સાચું પડે એમ તમે માનજો કે તમે ભવિષ્યમાં બહુ મોટા રાજવી થશો. પછી તો એ કુંવર છે એ કુંવરને તો પછી વિશ્વાસ આવી ગયો કે કચ્છનું રાજ્ય હવે હાથ વેતમાં જ છે. હવે મને મળી ગયું જે જોતું હતું, ભવિષ્યવાણી પણ સત્ય થઈ ગઈ. તો હવે કચ્છનું રાજ્ય હવે હાથ વેતમાં છે. એટલે કુંવર ત્યાંથી અમદાવાદમાં ગયો. ક્યાં ગયો? અમદાવાદમાં ગયો. અને ત્યાંના જે પેશવા હતા એ પેશવાના સુબાની મદદ લઈ અને કચ્છ ઉપર એને ચડાઈ કરી અને કચ્છનું રાજ્ય મેળવ્યું. અને તે કુંવર કોણ થયા? રાવ ખેંગારજી પહેલા થયા. કોણ ભગત? રાવ ખેંગારજી. એ રાવ ખેંગારજી પહેલા થયા કુંવર. અને ખેંગારજી જ્યારે ગાદી ઉપર આવ્યા ને પછી એને ખ્યાલ આવ્યો કે આ ગાદી ઉપર હું બેઠો છું ને એનું જો કોઈ કારણ હોય ને તો લા બેન છે, એને મને દહી જારની રાબ અને ભાગવા માટે ઘોડો આપ્યો હતો. એટલે એને બેન યાદ આવ્યા ને, એટલે બેન યાદ આવીએ એટલે બેનને છે ને બોલાવ્યા રાજ્યમાં સપરિવાર સાથે. પછી એમને બેનને સપરિવાર રાજ્યાશ્રય આપ્યો અને પછી એ સુથાર બેનના જે વંશજો હતા ને એ વંશજો બધા પછી કચ્છના રાજ્ય કચ્છ રાજ્યના કારભારી નિમાવામાં આવતા. એ બેને જે મદદ કરી હતી જારની રાબ દહી ને ભાગવા માટે ઘોડો આપ્યો હતો, પછી એ ખેંગારજી રાજાએ એ સપરિવાર એમને બોલાવી એમને રાજ્યાશ્રય આપ્યો
અને પછી ગમે ત્યારે એ રાજ્યના કોઈ પણ કારભારી નિમવામાં આવતા તો એ સુથાર કેતા જે સુથાર જ્ઞાતિના જે વંશજો હોય એ વંશજોને નિમાવામાં આવતા. એટલા માટે સુંદરજી સુથાર છે ને તેના વંશજ કહેવાય છે. એટલે કારભારી તરીકે એમનો ખૂબ મોટો પ્રભાવ પડતો રાજ્ય ઉપર. વધુ કહેતા આ જ્યારે સુંદરજી દિવાન નો પ્રસંગ આપણે સૌ કોઈ જાણીએ છીએ. કયો પ્રસંગ ખબર છે તમને? દાસના લક્ષણો શું એ પ્રસંગ ખબર છે? માર જે વખતે થયો તો એ કે સુંદરજી દિવાનું જીવન કેવું હતું, સુંદરજી દિવાનું જીવન કેવું હતું, એના જીવનમાં મૂળ પાયા નાખનારા સ્વામી કેવા હતા, સ્વામીએ એમનું કેવું ઘડતર કર્યું. આટલા મોટા દિવાન હોવા છતાં પણ એમનું ઘડતર કેવું કર્યું. એકવાર કચ્છના રાવ ભાઈજી, કચ્છના રાવ ભાઈજી બાવાને ત્રણ રાણીઓ હતી. કેટલી? ત્રણ. આ ત્રણ રાણી હતી છતાં પણ ચોથી વાર પરણવાનું એમનું મન થયું કે મારે ચોથી વાર પરણવું છે. પણ એમ કોની સાથે? તો ભાવનગરના જે મહારાજા ગોહિલ વખતસિંહજીની જે કુંવરી હેતુબા છે ને એમની સાથે. એટલે ચોથી વારના એમના લગ્ન ભાવનગરના મહારાજા ગોહિલ વખતસિંહજીની કુંવરી હેતુબા સાથે થવાના હતા. એટલે સહજ છે સુંદરજી દિવાન તો કારભારી હતા. રાજ્ય બધું કોઈ પણ કામકાજ હોય તો રાજા દિવાનને સોંપતા. એટલે સુંદરજીભાઈ એમનું ખાડું લઈને છે ને ખાંડું લઈને ભાવનગર જઈ રહ્યા હતા. ક્યાં જઈ રહ્યા હતા ભગત? ક્યાં? ભાવનગર. તે ભાવનગર જઈ રહ્યા હતા એ વખતે મહારાજ મૂળુભા બંધ્યામાં મૂળુભાને ઘરે બિરાજમાન હતા. બંધ્યામાં મૂળુભાના ઘેર બિરાજમાન હતા અને એને એમ થયું કે ચાલો ભાવનગર જાઉં છું તો વચ્ચે બંધ્યા આવું છે તો મહારાજના દર્શન કરતો જાઉં. એમને સમાચાર મળ્યા કે મહારાજ અહીં બંધ્યામાં જ બિરાજમાન છે. એટલે સુંદરજી સુતારને એમ થયું કે ચાલો મહારાજના દર્શન કરતો જાઓ. એટલે મહારાજના દર્શન કરતા જાઓ એટલે ત્યાં મહારાજના દર્શન કરવા બંધ્યામાં દિવાન આવ્યા. અને મહારાજના દર્શન કરવા જ્યાં આવે છે ને એટલે એમની સાથે ઘણા બધા ઘોડે સવારો પણ હતા. દિવાન સાથે દિવાન એટલો સહજ છે, એમને પણ બધું સુવિધા બધી મળતી હોય રાજા તરફથી. એ ધનાઢ્ય હોય સુખી હોય, બહુ મોટા દિવાન હતા રાજાના. એટલે સહજ છે, ઘોડે સવારો હોય, મકાન સારું હોય, પાંચ માણસો એમનું માનતા હોય. એટલે એમની સાથે ઘોડે સવારો પણ હતા. અને જા એ આવ્યા ને મહારાજને દર્શન કરવા. એટલે મહારાજે એમને જોતા વેત કહ્યું. મહારાજ જોતા વેત એમને કીધું કે કોણ આવ્યો? શું પૂછ્યું? કોણ આવ્યું? ત્યારે દિવાન કે મહારાજ આપનો દાસ. મહારાજ કે દાસના શું લક્ષણ? દિવાન કે મહારાજ સ્વામી કહે તેમ કરે. મહારાજ સ્વામી કહે તેમ કરે. એને જાઉં કીધું ને, જાઉં કીધું ને કે સ્વામી કહે તેમ કરે. તે તો મહારાજને ઓર મન થઈ કે ચાલો એવું છે. ત્યારે મહારાજે કીધું, હારું જો દાસ હો તો વસ્ત્ર ઘરણા ઉતારી સાધુ થાવ. શું કીધું? વસ્ત્ર ઘરણા ઉતારી સાધુ થાવ. આવું કીધું ને એટલે મહારાજે
એમને જોતા વેત કહ્યું, કોણ આવ્યું? ત્યારે દિવાન કે, મહારાજ આપનો દાસ. મહારાજ કે, દાસના શું લક્ષણ? ત્યારે કે, મહારાજ સ્વામી જેમ કહે ને તેમ કરે દાસ. ઓ એમ, સારું, તો દાસ હો તો વસ્ત્ર ઘરણા ઉતારી સાધુ થઈ જાઓ. શું કીધું મહારાજે? જો દાસ હો તો વસ્ત્ર ઘરણા ઉતારી સાધુ થઈ જાઓ. અને એ વખતે સુંદરજીભાઈએ છે ને વસ્ત્ર ઘરણા ઉતારી અને દાઢી મૂછ મુંડાવી ત્યાગીની દીક્ષા લઈ લીધી. અને પછી તરત જ તેમને કાશીની જાત્રા કરવા મહારાજે મોકલ્યા. ક્યાં મોકલ્યા? કાશીની જાત્રા કરવા. હવે જાતા હતા ક્યાં સુંદરજી દિવાન ભગત? ભાવનગર જતા હતા. ક્યાં જતા હતા? કોનું ખાંડું લઈને જતા હતા? ભાવ ભાઈજી રાવ. આ રાવ ભાઈજીનું ખાંડું લઈને જતા હતા. અને વચમાં મહારાજે એમ કીધું બંધિયામાં, દાસના શું લક્ષણ? જેમ સ્વામી તેમ કરે, જેમ સ્વામી કહે તેમ કરે. અને આમ જ્યાં કીધું ને મહારાજે કીધું, વસ્ત્ર ઘરણા ઉતારી દાઢી મૂછ મુંડાવી આવો. અને એ પછી દાઢી મૂછ મુંડાવી અને પછી એમને દીક્ષા દીધી. અને દીક્ષા દઈને પછી મહારાજે કીધું, જાઓ કાશીની જાત્રે જાઓ અને કાશીની જાત્રે જઈને પાછા આવો. હવે જતા હતા ભાવનગર, મોકલા ક્યાં મહારાજે? કાશી. ક્યારે થયા આવું? જ્યારે સંપૂર્ણ સમર્પણ હોય ત્યારે ને. જ્યારે સંપૂર્ણ સમર્પણ હોય, મહારાજને જાણા હોય ત્યારે થાય ને. એવી ના ન થાય ક્યારેય. સ્વામી યથાર્થ સત્સંગ કરાયો છે ત્યારે ને. સ્વામીએ સુંદરજી દિવાનના જીવનમાં રામાન સ્વામી નાખ્યા હતા. સ્વામીએ રામ પછી દિવાનના જીવનમાં મહારાજ નાખ્યા હતા. મહારાજ નાખ્યા હતા એટલા માટે આવું થાય. પછી તો મહારાજે કીધું, કોને કીધું? સ્વામીને, કે સ્વામી અમે કેવા સારા કામ કર્યા કે જે કચ્છના દિવાન કહેવાય રાજાના, એ રાજાના દિવાનને, જે કચ્છના રાવ છે એ કચ્છના રાવના કારભારીને મૂંડ્યા. શું કીધું સ્વામીને? કે સ્વામી અમે કેવું સારું કામ કર્યું કે રાવજી હતા એ રાવજીના કારભારીને અમે મૂંડ્યા. ત્યારે સ્વામી કે, મહારાજ આમાં શું સારું કામ કર્યું તમે? સહજ છે ને સ્વામી, તો કે તો ખરા ને, એક હતા શ્રેષ્ઠ હરિભગત, કે એના ઘેર જ ઉતારો થતો હતો, એના સિવાય બીજા કોઈને ઘેર ઉતારો થતો નહોતો. એટલે સ્વામી કીધું કે, મહારાજ શું સારું કામ કર્યું તમે આમાં? કચ્છમાં અમારે ઉતારવાનું હતું એક જ ઠેકાણું હતું, સુંદરજીભાઈનું ઘર હતું. અને જગજીવન છે એ તો સત્સંગનો દ્વેષી છે. જગજીવન છે એ તો શું છે? સત્સંગનો દ્વેષી છે. અને જો જગજીવન મહારાજ આ જાણશે ને કે સુંદરજીભાઈ સાધુ થઈ ગયા છે, તો બહુ મોટી ઉપાધિ આપણને કચ્છમાં કરવાનું છે. સુંદરજીભાઈને જ્યારે, સુંદરજીભાઈની જ્યારે આ વાતનો ખ્યાલ રાજાને ખબર પડશે, ત્યારે એમને ખોટું પણ લાગશે. અને જગજીવન દ્વેષી છે મહારાજ એ ઉપદ્રવ પણ કરશે. અને એવું કહેશે રાજાને, આ કાન ભંભેરણી કરશે. અને રાજા એવું કહેશે કે આ મારા મંગળ કાર્યમાં સ્વામિનારાયણે આટલું મોટું વિઘ્ન કર્યું. એટલે મહારાજ મને એ વાતની ચિંતા છે, તમે કર્યું છે સારું કામ, પરંતુ મહારાજ આપણે ત્યાં જવું હોય ને ભુજમાં, ત્યાં એક સુંદરજી સુથાના ઘેરે જ આપણે ઉતરીએ છીએ. બીજો કોઈ આપણો ત્યાં નિવાસ નથી. અને જગજીવન છે દ્વેષી છે. મહારાજ કે, સ્વામી તમારી વાત તો સાચી, અમે ખોટું કર્યું કે સ્વામી? ના મારે ખોટું તો નહીં, પરંતુ મહારાજ જેવું હતું એવું તમને કહ્યું, આપ તો અંતરજામી છો. સારું સારું સ્વામી, જાઓ એમને પાછા બોલાવવા માટે બે માણસને મોકલો. એટલે જ્યારે મૂળજી બ્રહ્મચારીને મોકલવામાં આવ્યા, તો મૂળજી બ્રહ્મચારીને મોકલી અને સાધુ વેશધારી જે સુંદરજીભાઈ હતા એ સુંદરજીભાઈને પાછા બોલાવવામાં આવ્યા. અને પાછા બોલાવવામાં આવ્યા ને એટલે મહારાજ પાસે ઊભા રહ્યા, દંડત કરીને, દંડવત કરીને ઊભા રહ્યા. એટલે મહારાજે પૂછ્યું, કોણ આવ્યું?
એટલે સુંદરજીભાઈ કે મહારાજ દાસ આપનો. મહારાજ કે દાસના શું લક્ષણ? સ્વામી જેમ કહે તેમ કરે દાસ. સારું સારું ચાલો વાંધો નહીં. મહારાજ હસીને બોલ્યા વાંધો નહીં ચાલો. દાસ હોય તો લુગડા ઘરણા પહેરી અને ઢાલ તરવા લઈને રાજાના કુવરને પરણાવવા જાઓ. શું કીધું ફરીવાર મહારાજે? દાસ હો તો લુગડા ઘરણા પહેરી ઢાલ તલવા લઈને રાજાના કુવરને પરણાવવા જાઓ. પછી મહારાજની આજ્ઞાથી આ સાધુ વેશધારી સુંદરજીભાઈએ વસ્ત્ર ઘરણા ફરીવાર પહેર્યા અને દાઢી મૂછ મુંડાવેલી હતી એટલે એને તો હવે દાઢી મૂછ મુંડાવી દીધી તો ક્યાંથી લાવી ફરી? એ તો ફરી હોય તો પછી બે ત્રણ મહિના તો રાહ જોવી પડે. એટલે વસ્ત્ર ઘરણા હતા, વસ્ત્ર ઘરણા પહેરી લીધા પણ દાઢી મૂછ ક્યાંથી લાવી? એટલે પછી એને વિચારી લીધું, મને કોઈ પૂછે ને તો શું જવાબ આપે છે? એટલે પછી સુંદરજીભાઈ બધું વિચારી લીધું. પછી જયારે ખાંડામાં આવ્યા ને ત્યારે બધાએ પૂછ્યું, જયારે ખાંડામાં ગયા ને ત્યારે બધાએ પૂછ્યું કે ભાઈ તમે રાજાના કારભારી, વસ્ત્ર ગ્રહણ તો બહુ સારા પહેર્યા છે અને આ મંગળ કાર્યમાં તમે અમંગળ શું કરીને આવ્યા? મંગળ કાર્યમાં તમે અમંગળ શું કરીને આવ્યા? શું થયું? કઈ થયું તો જણાવો. એટલે સુંદરજીભાઈએ કહ્યું કે ભાઈ સાંભળો, કઈ અમંગળ થયું નથી. કઈ એટલે કઈ અમંગળ થયું નથી, બધું જ મંગળ થયું છે. આ તો છે ને અમારી કુળદેવી છે ને, એ કુળદેવીના દર્શન કરવા હું ગયો હતો. એટલે કુળદેવીના દર્શન કરવા જાઓ ને ત્યાં મને બ્રાહ્મણ કહ્યું કે તમારે જે કોઈ માનતા હોય ને, કારણ કે મારે માનતા હતી અને હું દર્શન કરવા ગયો હતો કુળદેવીના, એટલે મને બ્રાહ્મણે કીધું જો તમારે કઈ માનતા હોય તો દાઢી મૂછ ઉતરાવ્યા વિના તમારી માનતા નહીં પડે. એટલા માટે મેં દાઢી મૂછને છે ને વાળ કઢાવી નાખ્યા. આમ કહીને છે ને બધાને સમજાવી દીધા. બોલો, પણ કીધું નહીં કે મહારાજે મારી કસોટી કરી હતી, મહારાજે મને આમ કીધું હતું, મને કાશી મોકલ્યો તો પછી મૂળજી બ્રહ્મચારી મને બોલાવ્યો અને પછી મહારાજે મને વસ્ત્ર ઘરણા પહેરાવવા કહી દીધું. પણ કંઈ પણ કીધું નહીં સુંદરજી દીવાને અને એમ કહી દીધું આ તો માનતા હતી ને, એટલે દાઢી મૂછને વાળ મંડાવી દીધું. એવી રીતે બધાને સમજાવી દીધા. આવું ક્યારે થાય? ક્યારે થાય? નહીતર તો ભલ ભલા છે ને પડી જાય. જ્યારે આવી કસોટી કરવામાં આવે ને તો ભલ ભલાને સંશય થઈ જાય, ભલ ભલાને સંશય થઈ જાય. પરંતુ છે ને જેને ભગવાનને અર્થે જે કંઈ કરવું એને કરી છૂટે. એટલા માટે લોહેના તીજામાં મહારાજ કહે છે કે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય ને એને ભગવાન અને સંતને અર્થે શું ન થાય, લોક લાજનો ત્યાગ કરો કઠણ. સુંદરજીભાઈએ કરી બતાવ્યું આ લોક લાજનો ત્યાગ કરો બહુ કઠણ છે, પણ સુંદરજીભાઈએ કરી બતાવ્યું. પરંતુ સુંદરજીભાઈને છે ને તમને ખબર તો છે ને અહંકાર એ બહુ ગર્વ બહુ મોટો, એ જેટલી મોટી પનોતી છે એટલી તો કોઈ મોટી પનોતી ના કહેવાય અહંકારની. હર કોઈને તો હોય તો ખરા ને, મેં આટલું કામ મોટું કર્યું તો માર જેટલો શ્રેષ્ઠ કોણ? એટલે મહારાજને કીધું, મહારાજ મારા સિવાય બીજા કોઈને આવી કસોટી ન કરતા એમ. એટલે આવું કીધું એટલે મહારાજને કીધું ઓહો ગર્વ આટલો મોટો, ગર્વ તો ઉતારો તો પડશે જ. મહારાજને કીધું, મહારાજ બીજાની આવી આગરી કસોટી કરશો નહીં, બીજાથી આવું થાય નહીં. એટલે મહારાજને થયું ઓહો બીજાથી આવું થાય પણ નહીં એમ. સારું સારું કઈ વાંધો નહીં સુંદરજીભાઈ, કઈ વાંધો નહીં. એટલે મહારાજ તો છે ને કઈ બોલ્યા નહીં એ સમયે. પરંતુ જ્યારે પછી ભુજ પધારતા પહેલા છે ને મહારાજ 1864માં છે ને જ્યારે હરિભક્ત ઉપર એક પત્ર લખ્યો, આપ સૌ કોઈ જાણો છો, બધા એ વાતથી બધા જાણે છે. મહારાજ એક પત્ર લખો, 18 જણાના નામ લખ્યા, પછી ઇત્યાદિ કરીને પછી ઘણા બધા સાધુ થવા આવી ગયા હતા. પછી પત્ર લખ્યો અને એમના લખ્યું હતું કે એમને જેતલપુર જે ભાઈરામદાસ સ્વામી છે ને એ પાસે જઈ, એ સ્વામી પાસે જઈને ત્યાગી થઈને ભુજ આવવા જણાવ્યું. અને ભુજ આવવા જણાવ્યું અને આ 18 જે જણા હતા એ 18 જણાને પત્ર મળ્યો અને 18 જણા પત્ર વાંચતા જ બધાએ કલ્યાણદાસને આપણે બધા જાણીએ છીએ
જે અદભુતાનંદ સ્વામીનું આખ્યાન છે આખું, સુરાબાપુ છે, આ બધા ઉપર પછી મહારાજે 18 પત્ર લખ્યો હતો ઇત્યાદિ કંઈ કરીને એમાં ઘણા બધા હતા. પછી મહારાજનો પત્ર બધાએ વાંચ્યો અને વાંચીને બધાએ પછી જેતલપુરમાં જે રામ ભાઈ રામદાસ સ્વામીથી એમના દર્શન કરી અને ત્યાંથી ત્યાગી થઈ. લખ્યું તો ભૂજ આવજો, એટલે 18-18 ભૂજ આવ્યા અને મહારાજને પગે લાગી અને મહારાજને ભેટ્યા અને મહારાજ પણ એ બધાને ભેટ્યા અને સુંદરજીભાઈ ત્યારે સભામાં બિરાજમાન હતા. સુંદરજીભાઈ સભામાં બિરાજમાન હતા એટલે મહારાજે કીધું, જો આ અમારે એક વચનને ખાતર પોતાનો રાજકાર ભાર, પોતાનું ઘર, સ્ત્રી, ધન, મેળી, મોલ બધું છોડીને આવતા રહ્યા. અને સુંદરજીભાઈને બધાની એક એકની ઓળખાણ કરાવી મહારાજે કે સુંદરજીભાઈ આ છે ને અમારા લોયાના સુરાબાપુ, આટલા ગામના ધણી છે, આ અમારા કલ્યાણદાસ, આ આવા છે, પરણતા છોડીને બધું આવતા રહ્યા. આમ એક 18-18ના છે ને મહારાજને એનો પરિચય આપી અને સુંદરજીભાઈને જણાવ્યું મહારાજે. અને એવું કીધું કે સુંદરજીભાઈ આ બધા આટલા મોટા ગામ ધણીઓ હતા, મોટા ગરાસદારો હતા, પણ એમને ન કીધું મને કે મહારાજ આવી કસોટી ના કરતા. સુંદરજીભાઈને દિવસ યાદ આવી કે મેં મહારાજને કીધું હતું કે આવી કસોટી બીજાની ન કરતા, આકરી બીજાથી આવું ન થાય. એ જે ગર્વ હતો ને એ સુંદરજીભાઈનો ઉતરી ગયો. અને વાલામુક્ત એક વાત યાદ રાખવા જેવી છે, આટલા મોટા દિવાન હોય અને એને મહારાજ જાણ કરાવે કે તમને ગર્વ છે અને ગર્વને ઓગાળી નાખવો ને એ બહુ શ્રેષ્ઠ છે. નહીતર કોઈ કહે ને કે તમને ગર્વ છે, તમને અહંકાર છે, તમને માન છે, તમને લોભ છે, તમને ઈર્ષ્યા છે, દોષ તમે એને કહો ને તો અમુક દોષ તમે એને કહો ને તો એનાથી સહન જ ના થાય. એમાં માન નામનો દોષ કયો કે લોભ નામનો દોષ કયો કે ઈર્ષા નામનો દોષ કયો ને તો વ્યક્તિ જ્ઞાની ન્યાજ ઊભો થઈ જાય. તમે કહો ને ભાઈ તારામાં ઈર્ષા બહુ છે, તારામાં કપટ બહુ છે, તારામાં રાગ બહુ છે, તારામાં દ્વેષ બહુ છે, તારામાં માન બહુ ભરેલું છે, તારું સ્વાગત ન કરે ને તારું સન્માન ન કરે તને બહુ ખોટું લાગી જાય છે. આવું જો કહીએ ને તો જીવને ખોટું લાગે. પણ સુંદરજીભાઈને મહારાજે દેખાડી દીધું ને તેને તરત ગર્વ ઓગળી ગયો. એકને ગર્વ ઓગળે છે ને અલૈયાભાઈને ગર્વ નથી ઓળખતો. જો અલૈયા ખાચરને શું હતું, 100-100 જન્મના નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, 18-18 સાધુ એમના વચને થતા હોય એના સત્સંગે કરીને મહારાજના, તો અલૈયા ખાચરને માન ન છોડ્યું અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો દ્રોહ કરવા જેટલું એનું કર્મ કરવું પડ્યું. કે મુક્તાનંદ સ્વામી મારું નામ નથી લેતા, હું આ સભામાં બેઠો છું તો એ વાત તો બધા જાણો જ છો ને તમે, એટલે વિસ્તારમાં નથી જતો એ અખ્યાનમાં. કહેવાનો અર્થ કે સુંદરજીભાઈનું સમર્પણ કેટલું મોટું, મહારાજે ભૂલ દેખાડી છતાં પણ સ્વીકાર કરવો અને ગર્વને ઉતારવો ને એ બહુ મોટી વાત છે. નકર રાજ્યના કારભારીને આવો ઓળખાવવો અને ઉતારવો ને એ દોષ જણાવવો અને દોષને કાઢવો ને એ બહુ અઘરી વાત છે, બોલે બહુ અઘરી વાત છે. અને મોટા માણસોને ખાસ એમાં, મોટા માણસોને જલ્દી તમે ના કહી શકો, એને સાચવવા પડે. પણ સુંદરજી દીવાનને મહારાજ કહી શકતા, ગમે ત્યારે કસોટી કરી શકતા દીવાનની, એનું જો કોઈ કારણ હોય ને પાયામાં તો મુક્તાને સત્સંગ યથાર્થ કરાવ્યો હતો, કારણ કે એને સ્વામીમાં જે ભાવ થયો હતો ને એ સ્વામી થકી એને જે સત્સંગની પ્રાપ્તિ થઈ હતી ને એ અલૌકિક એમના હૃદયમાં કરી ગઈ હતી. એટલે એ હતા સુંદરજીભાઈ. એના માતૃશ્રીનું નામ તો આપણે બધા જાણીએ જ છે, રૂપાબાઈ હતું. અને સુંદરજીભાઈના પિતાનું નામ નાગજીભાઈ હતું. શું હતું? નાગજીભાઈ હતું. અને નાગજીભાઈના મોટા ભાઈનું નામ દેવશીભાઈ હતું. અને એ દેવશીભાઈએ કચ્છના જે રાવ, અર્થાત કચ્છના જે કલાપ્રેમી રાજવી રાવ લખપતજી ના સમયમાં, કહેતા સન 1740-1760 ની વચ્ચે
જે મહાન કલા કસબીની સાધના કરી હતી. કોણે? આ દેવશીભાઈ. જે સુંદરજીભાઈના પિતા શ્રી નાગજીભાઈ, એ નાગજીભાઈના મોટા ભાઈ દેવશીભાઈ, એ દેવશીભાઈએ મહાન કલા કસબીની સાધના કરી હતી ને એમાં પારંગત થયા હતા. અને જ્યારે એ સમયમાં જે આયના મહેલ બનાવવામાં આવ્યો હતો ને, ફેમસ છે ત્યારે, મેં તમને જણાવ્યું હતું ભુજનો ઇતિહાસ એ બાબતમાં કે આયના મહેલ જોવા જેવો છે, એ આયના મહેલના સર્જનમાં મહત્વનો ભાગ છે ને આ સુંદરજી દિવાનના પિતાશ્રી નાગજીભાઈના મોટા ભાઈ એટલે મોટા બાપુ, એનો મહત્વનો ભાગ ભજવ્યો હતો આયના મહેલમાં. સુંદરજી ભાઈના માતૃશ્રી નામ આપણે કોઈ હર સૌ કોઈ જાણીએ છીએ, રૂપાબા હતું. અને એમના સુંદરજીભાઈના પત્નીનું નામ પુંજીબાઈ હતું, અને એમને એક પુત્ર હતો, અને એ પુત્રનું નામ શું હતું? રાઘવજી. સુંદરજીભાઈના પુત્રનું નામ રાઘવજી હતું, અને સુંદરજીભાઈના મોટા ભાઈ જે હિરજીભાઈને આપણે સૌ પ્રથમ વાત કરી દીધી કે હિરજીભાઈ પણ સુંદરજીભાઈના ભાઈ હતા. એ પણ સત્સંગમાં એટલા બધા રંગાઈ ગયા હતા સ્વામીના યોગે કરીને, જે રીતે સુંદરજીભાઈનો સત્સંગ અને એક બાજુ હિરજીભાઈનો સત્સંગ, બેના ત્રાજવે જોખવા જોઈએ તો બેનું સત્સંગમાં સમર્પણ એટલું મોટું હતું ને કે વાત ના થઈ શકે. એટલે સુંદરજીભાઈના મોટા ભાઈ હિરજીભાઈ અને હિરજીભાઈની પત્નીનું નામ પણ અમરબાઈ હતું, એમને રણછોડ, દેવરામ, નારાયણજી, હરિભાઈ નામના ચાર પુત્ર હતા. કેટલા? ચાર પુત્ર હતા. અને સુંદરજીભાઈને એક પુત્ર રાઘવજી હતો. સુંદરજીભાઈ પોતાના જે મોટા કાકા કહેતા દેવશીભાઈ સુથાર, આપણે હમણાં વાત કરી, એ દેવશીભાઈ સુથાર પાસે કલા કસબ શીખ્યા હતા. મેં હમણાં ના કીધું દેવશીભાઈ બહુ મોટા કલા કસબી હતા. દેવશીભાઈ કલા કસબીના પારંગત હતા. એમને આયના મહેલમાં ખૂબ મોટું એમનું સમર્પણ કહેતા, એમનો મહત્વનો ભાગ હતો. જો દેવશીભાઈ આયના મહેલમાં ના હોત તો આયના મહેલમાં જે ડિપાર્ટમેન્ટ હોત ના કોઈ સંચાલન કરી શકત, પરંતુ આયના મહેલના સર્જનમાં દેવશીભાઈનો ખૂબ મોટો યોગ ફાળો હતો. એટલે સુંદરજીભાઈ આ દેવશીભાઈ પાસે કલા કસબ શીખ્યા હતા, અને એ જ કલા કસબ સુંદરજીભાઈએ કોને શીખવાડ્યું? રાઘવજીને, એના પુત્રને, અને પછી હિરજીભાઈના જે પુત્ર હતા બીજા નંબરના જે દેવરામ, એ દેવરામને કલા કસબ કોને શીખવ્યો? સુંદરજીભાઈએ. એ સુંદરજીભાઈએ શીખવ્યો કલા કસબ રાઘવજી અને દેવરામને, એટલે દેવરામભાઈ પાસેથી. પછી એમના નાના ભાઈ નારાયણજીભાઈએ વિવિધ કલા કસબ અને કારીગરીનું જ્ઞાન મેળવ્યું, અને આ નારાયણજી સુથાર ચિતારા તરીકે સંપ્રદાયમાં ખૂબ પ્રસિદ્ધ છે, એ વાતને આપણે સૌ કોઈ વિદિત છીએ. એમણે ઘણી બધી મહારાજની રેખાંકિત મૂર્તિઓ કરી છે, અને સત્સંગી ભૂષણ નામના ગ્રંથમાં આ સુંદરજીભાઈ વિશે એટલું સરસ કીધું છે ને, એની વાત જવા દો. સત્સંગી ભૂષણમાં એવું કીધું સુંદરજીભાઈ માટે કે સુંદરજીભાઈને સર્વે શિલ્પીઓના ઉત્તમ માનવામાં આવ્યા છે સુંદરજીભાઈને, અને એ જ એમની સાચી ઓળખાણ કહેવાય કે આટલા મોટા દિવાન, આટલા મોટા શિલ્પીકાર અને કારભારી હોય અને એને સત્સંગ કરાવો, કેટલું કપરું કામ. અને એ કપરું કામ આપણા સૌ કોઈના આદિ ગુરુદેવ મુક્ત મુનિ દ્વારા થયું. એ સુંદરજીભાઈનું સમર્પણ, એ સુંદરજીભાઈની ભક્તિ, એ સુંદરજીભાઈનું જીવન આ રચનાર જો કોઈ હોય ને, એના જો કોઈ ઘડવૈયા હોય ને, તો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હતા. એટલે સુંદરજીભાઈએ કીધું સ્વામીને, સ્વામી તમારી નિષ્ઠા ગજબની છે, આવા સંત મેં ક્યાંય જોયા નથી. એટલે પછી તો સ્વામી કીધું ઓરડો સાફ કરાવો તમે. પછી ઓરડો સાફ કરાવવા
આજ્ઞા સુંદરજીભાઈને કરે છે. પછી સુંદરજીભાઈ એમના માણસોને મોકલીને એ ઓરડો જે હતો, જ્યાં ભૂતો રહેતા હતા, એ ઓરડો સાફ કરવાના 10-15 જણા લાગી પડ્યા દિવસે. અને આખો ઓરડો એવી રીતે સાફ કરાવ્યો અને સાફ કરાવ્યો ને એટલે સુંદરજીભાઈએ સ્વામી પાસે સમાચાર પહોંચાડ્યા કે સ્વામી ઓરડો સાફ થઈ ગયો છે. અને સ્વામીના હૃદયમાં પણ થયું કે આટલા મોટા દિવાન કચ્છ ના રાજાના કારભારી અને આ દિવાનનું આટલું મોટું સમર્પણ અને અમને દેશકાળમાં વિપરીત હતા અને એમાં આટલી મોટી મદદ અન્નથી કરે, ઘરથી કરે, વસ્ત્રથી કરે, આ દિવાન ખરેખર ભક્ત હૃદયના છે, ભક્ત હૃદયના છે. સ્વામીને પણ સુંદરજી દિવાન પ્રત્યે અહોભાવ થયો, કારણ કે જ્યારે આવા ભક્તનું બલિદાન હોય ને ત્યારે પણ સત્પુરુષને બહુ હૃદયમાં થતું હોય છે કે ભક્તને શું સમજણ છે. ખરેખર તો સ્વામી થકી એ દિવાનનું જીવન એવું થયું ભક્તિમય. પણ મોટા સાધુને કેવું હોય છે જ કે હરિભક્ત બળ્યો હોય ને તો સાધુને પણ થઈ જાય શું સમજણ છે, શું સમજણ છે. પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર કહે, દાદા ગુરુજી પાસે ઘણીવાર એવા હરિભક્તો મોટા મોટા આવતા ને સમજણે કરીને, સ્થિતિએ કરીને, તે દાદાજી કહેતા મર્યાદા કરીને કદાચ આપણે હરિભક્તને દંડોત ના કરી શકીએ ને તો પછી મનમાં કરી લેવા એમને દંડોત, કે ન હોય ત્યારે ગેરહાજરીમાં કરી લેવા. આજે આપણે જાણીએ છીએ વાતને પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં કે સાધુ સૂતા હોય ને ધર્મશાળામાં, સંતો ધર્મશાળામાં સૂતા હોય ને ત્યારે પાછળના દરવાજેથી લોબીમાં પૂજ્યપાદ ગુરુજી સાધુને દંડવત કરતા હોય છે, દંડવત કરતા હોય છે. એટલું જ નહીં વાલા મુક્તો, એક સ્ટેપ તમને વધુ વાત કહી દઉં, સાધુને તો દંડવત પૂજ્યપાદ ગુરુજી પાછળ લોબીમાં ક્યારેક રાત્રે 2 વાગે, ક્યારેક રાત્રે 3 વાગે, ક્યારેક રાત્રે 4 વાગે એ સમય આવશે ત્યારે જણાવીશું. પણ પૂજ્યપાદ ગુરુજી અવારનવાર સાધુને દંડવત કરે છે. એક ગુરુ આટલા શ્રેષ્ઠ હોય અને શિષ્યને દંડવત કરવાને એ તો આ ખોપડામાં તો ભેજામાં તો ઘરે એવી વાત તો છે નહીં. એમાં તો ખાલી આપણે એટલું શીખવા જેવું છે કે આ વાતને આપણે જ્યારે જાણીએ ને સાંભળીએ ને ત્યારે એટલું વિચારવું કે સદગુરુ જો એક આટલો મહિમા એક ભક્તનો સમજતા હોય, શિષ્યનો સમજતા હોય તો આપણે તો બહુ ભૂલ ભરેલા છીએ. આપણે તો મહિમાની હજી તો પરમ સીમાએ પહોંચ્યા જ નથી, મહિમા તો સદગુરુનો જાણ્યા જ નથી. આપણે મુક્તાનંદ સ્વામી શું આપણને શીખવાડીને ગયા, આપણને આપણા દાદા ગુરુજી શું શીખવાડીને ગયા, આપણને પૂજ્યપાદ શું ગુરુજી શીખવાડે છે એ નથી જોતા, આપણે નથી જોતા, નથી જોતા. પૂજ્યપાદ ગુરુજી સાધુને પણ દંડવત કરી લે છે અને પૂજ્યપાદ ગુરુજી હરિભક્તને પણ મનોમય દંડવત આજની તારીખે પણ લોયાધામ પરિમાં એવા સંનિષ્ઠ એકાંતિક હરિભક્તો છે કે જેનું જીવન જોઈને ગુરુજીના હૃદયમાં છે ને આસુડાની ધારાઓ પણ વહે છે. એ ચહેરો જો ગુરુજીનો જોવો હોય ને અને એ વાત જો સદગુરુ પાસે સાંભળી હોય ને તો સદગુરુને જ પૂછવું પડે, સદગુરુને પૂછવું પડે. ગુરુજીને એકવાર પૂછું કે ગુરુજી આપના હૃદયમાં અમારું સ્થાન કેવું છે જણાવજો. પણ ગુરુજી હા મુમુક્ષુનું જીવન જોઈને કે મુમુક્ષુ પાત્ર તર્પણ કે એ વાત પૂછે કરા, પણ તું સત્પુરુષને કેમ છે કેમ નહીં એ તમારે સ્થિતિએ કરીને જવાબ આપે, સ્થિતિએ કરીને જવાબ આપે. અને બેસ્ટમાં બેસ્ટ તો છે ને તમારે પૂછવું ના પડે અને એની મેતે જે વાત નીકળી જાય ને સત્પુરુષની એ કંઈક અલગ હોય છે, અલગ હોય છે, કંઈક અલગ હોય છે. સત્પુરુષના હૃદયમાં હરિભક્તનું જીવન જોઈને પણ આસુડાન ધારથી વહેતું હોય છે. જેમ ભગવાન પણ ભક્તના ભૂખ્યા હોય છે ને, જેમ ભગવાન પણ ભક્ત પાછળ ઘેલા થાય છે ને, એમ સત્પુરુષ પણ એવા ભક્તનું જીવન જોઈ જાય છે ને તો થઈ જાય છે શું આની સ્થિતિ છે ને, શું સ્થિતિ છે ને, એને પણ રોમે રોમ આનંદ પ્રગટતો હોય છે સત્પુરુષને. માટે
આપણે છે ને જીવન એવું બનાવવું. આ સુંદરજી દીવાનું જીવન હતું ને, જેવી રીતે એને સમર્પણ કર્યું, સમર્પણ કર્યું મુક્ત મુને, એવી રીતે આપણું જીવન એવું હોવું જોઈએ કે શું આપણે જીવન એવી રીતે સમર્પણ આપણા ગુરુદેવને કર્યું છે. આપણા આદિ ગુરુને જો એક સુંદરજી દીવાન કરી શકતા હોય, રાજાના દીવાન, તો તો આપણે તો કે દીવાન છે નહીં, એક ડોલર એક પેની કમાતા હશું, કદાચ મહિને 5-6 હજાર કમાતા હશું, કે 25 હજાર, કે લાખ, કે 2 લાખ, કે 3 હજાર, કે 10 હજાર જે કમાતા હશું, તો આપણે તો ગણતરી કાંઈ કહેવાય નહીં. હવે તો કિંકર છીએ, ઝીરો છીએ, શૂન્ય છીએ. પરંતુ જો આ એકડાને પકડી રાખશું ને, આ મૂળને પકડી રાખશું ને, આ ઠાકોરજી મહારાજને મુક્ત મુનિને પકડી રાખશું ને, આ સદગુરુને પકડી રાખશું ને, આ લોયાધામ પરિવારને પકડી રાખશું ને, આ સાધુને પકડી રાખશું ને, આ લોયાધામ પરિવારના ભક્તોને પકડી રાખશું ને, તો તો આનંદ આનંદ ને આનંદ આનંદ રહેશે, આનંદ રહેશે, આનંદ રહેશે. એટલે તો પછી સુંદરજીભાઈએ સ્વામીને સમાચાર પહોંચાડ્યા કે સ્વામી ઓરડો સાફ થઈ ગયો છે, ઓરડો સાફ થઈ ગયો છે, એવા સમાચાર પહોંચાડ્યા. અને સ્વામી પછી રામવાડીથી સામાન લઈને બધોય જ્યાં નિવાસ સાફ કરાવ્યો છે ત્યાં આવે છે. એ વાતને આપણે કાલે દોહરાવીશું. એ કથા પૂર્ણ કરી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.